उपलेटाना लाठ गाममां ऊभा पाकनुं ધોવાણ થતા જગતનો તાત પરેશાન થયો છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ અવિરતપણે ખાબકી રહ્યો છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે, પણ કેટલીક જગ્યાએ આ મહેર કહેર બનીને વરસી છે। સતત વરસી રહેલા મેઘના કારણે જળાશયો છલકાયા છે, નદીઓમાં પૂર આવે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે। આથી ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપલેટા પતકના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતા પાકનો નાશ થયો છે અને જમીનનું ધોવાણ થયું છે। ઉપલેટા તાલુકાનો લાટ ગામ જેમની ઉપરવાસમાં ભાદર બે મોજ વેણુ નદીના ડેમ હોવાથી પાણી ભરાતું હોય છે, પરંતુ હજુ આ ડેમો છલકાયા નથી। એ પહેલા ભારે વરસાદના કારણે ગામમાં સુધી પાણી પહોંચી ચૂક્યા છે, તેમજ આજુબાજુના ગામના ખેતરોમાં પાણી ભરાવના કારણે ખેડૂતોને પારવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણપણે નાશ પામતા ખેડૂતો વળતર આપવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે। ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં વાડી વિસ્તારના 300 વીઘામાં વાવેતર કરવામાં આવેલા મગફળી કપાસ સહિત ચોમાસાના પાકનું સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યા છે અને પાક નિષ્ફળ ગયો છે। વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાણીના વરસાદના કારણે ઉગેલા પાકોને સોઠ વળી ગઈ છે, ખેડૂતોને પાયમાલ કર્યા છે। આ વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। હાથમાં આવેલા પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવા લીધી હોય અને વરસાદી પાણી ભરાઈ જતા તેઓના પાક પર પાણી ફરી વળ્યું છે, ત્યારે હવે આ વરસાદ મજાના બદલે સજા આપી રહ્યો છે। આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોમાં 16 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે, કે જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આ ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને ખાસ કરીને મગફળીનો પાક બગડ્યો છે। મગફળીના કોટા પાણી સાથે વહી ગયા છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે મગફળી સાથે અન્ય પાકને નુકસાન થતા ખેડૂતોને સ્થાનિકોમાં હવે ચિંતાના વાદળો ઘેરાયા છે। એક તરફ ચોમાસુ હોવાથી વરસાદની માંગણી કરી રહ્યા હતા, પરંતુ હવે આ જ વરસાદ તેમને તકલીફ આપી રહ્યું છે। વરસાદી પાણી ધોવાતી જમીન અને બગડતા જતા પાકને લઈને ચિંતાનું કારણ બની રહ્યું છે, જ્યારે બીજી તરફ અન્ય પાકોને નુકસાન જતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનની સર્વે હાથ ધરી સહાય આપવાની જોગવાઈ થઈ રહી છે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। તેમજ બીજી તરફ વરસાદ પડતા લાટ ગામમાં સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં નિરાકરણ ન આવતા ખેતરોમાં અને ખેડૂતોમાં જે છે રોષ જોવા મળી રહ્યો છે। લાઠ ગામની બાજુમાં ભાદર નદી નીકળતી હોવાથી પૂરના પણ ભય સતાવી રહ્યો છે, કે જેથી ગામની અંદર પ્રવેશ કરવા માટે કોઝવે ઊંચો કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। આજે લાઠ ગામની અંદર 5-5 દિવસ ત્યાં વરસાદ વરસે છે, 32 ઇંચ વરસાદ થઈ ગયો। 32 ઇંચ વરસમાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, 300-400 વીઘાની અંદર પાક નિષ્ફળ ગયો છે। કોઈ તંત્ર અમારી મુલાકાતે નથી આવ્યું કે નથી કોઈ અમારું સહાય માટે આવ્યું। હવે તાત્કાલિક સરકાર પાસે એવી કરું છું કે તાત્કાલિક સર્વે કરે, તાત્કાલિક અમારા ખેડૂતને અમને કાંઈ સહાય આપે, જે રાજ્યપાલ મુજબ જે થતું હોય સહાય આપી દઈએ, એટલે અમે નવા બિયારણ સુપર ખાતર લઈ અમે વાવી શકીએ। કારણ કે અમારી પાસે હતું એ તો અમે ઠલવી દીધું। બસ મારી એટલી અપીલ છે સરકારને કે તાત્કાલિક આવી સર્વે કરી અને ખેડૂતને સહાય આપે, બસ એ જ મારી। છેલ્લા 5 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે અને અમારા ગામમાં 32 ઇંચ વરસાદ વરસ્યો, જેના હિસાબે તમે જોઈ શકો છો કે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયું છે, અમારો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। હવે અમારે સરકારને એવી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરે અને મળવાપાત્ર સહાય આપે, જેથી અમે આગામી દિવસોમાં અમારો આગામી પાક બીજો વાવી શકીએ। અને બીજો પણ એક અમારો પ્રશ્ન છે અમારા ગામનો, કે અમારે કોઝવે છે જે 5-7 ઇંચ વરસાદ પડે તો એ કોઝવે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, પાણી ફરી વળે છે। તો સરકારને નમ્ર અપીલ છે અધિકારીઓને કે સર્વે કરી અને એ કોઝવે પણ અમને બનાવી આપવામાં આવે છે, કેમ કે બહારથી આવતા શિક્ષકો છે, જે બેંકના અધિકારીઓ છે, તે ઉપલેટાથી આવે છે અને તે આવી શકતા નથી, તો તે કોઝવે બનાવવા નમ્ર વિનંતી છે સરકાર છે।